ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર બીજો ચેપ્ટર માહિતીનું નિરૂપણ સ્વાધ્યાય 2.1 એનો આપણે 7મો દાખલો જોઈએ. 7મા દાખલાની અંદર તમને કીધું છે નિવારક સતત આવર્તિ વિતરણ મેળવો. હવે નિવારક કીધું છે એટલે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે નિવારક એટલે શું. નિવારક એટલે પહેલા વર્ગની ઉદ્ભવ સીમા અને બીજા વર્ગની ઉદ્ભવ સીમામાં જે તફાવત હોવો જોઈએ નહીં એને આપણે કહેવાય નિવારક. અહીંયા આપણે જે વર્ગ આવવો જોઈએ કેવા આવવો જોઈએ નિવારક. હવે અહીંયા તમને વજન આપેલું છે થી ઓછું અને તમને સંચય આવૃત્તિ આપી દીધી છે. આપણે આગળના જે લેક્ચર હતા એમાં આપણે સંચય આવૃત્તિ શોધતા હતા પણ આ લેક્ચરની અંદર તમને જે સંચય આવૃત્તિ આપેલી છે એના પરથી આપણે મૂળ આવૃત્તિ આપણે શોધવાની છે. એટલે કે CF ઉપરથી આપણે F શોધવાના છે. તો એના માટે આપણે માઇનસ કરવાના આવશે. પણ કઈ રીતે માઇનસ કરવાના એ પહેલા તો આપણે અહીંયા થી ઓછું આપેલું છે. થી ઓછું એટલે કે કહો 30 35 40 45 50 55 60 65 અને 70. તો આ બધાય વચ્ચેનો અંતર જુઓ. 30 થી 35 વચ્ચેનો અંતર 5, 35 થી 40 વચ્ચેનો અંતર 5, 40 થી 45 વચ્ચેનો અંતર 5. એટલે કે આ દરેકમાં અંતર બે વચ્ચે કેવા છે સરખા. વર્ગ લંબાઈ દરેકની કેટલી છે 5 5 ની. તો અહીં કીધું છે થી ઓછું એનો મતલબ કે અહીં 30 થી ઓછું. તો 30 થી ઓછું ક્યાં સુધી હોઈ શકે આપણને ખબર છે કે દરેકની વચ્ચે 5 નો ગેપ છે. તો આ 30 થી ઓછા અને 5 નો ગેપ રાખવાનો તો કઈ સંખ્યા આવશે 25 આવશે. તો અહીં આપણે વર્ગનું કોલમ બનાવીએ. અહીં આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણ એટલે કે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું વર્ગ અને આવૃત્તિ F. તો 30 થી ઓછા કેટલા તો બધાની વચ્ચે 5 5 નો અંતર છે તો આપણે આને 5 નો અંતર રાખવો પડે. તો 30 થી ઓછા એટલે કે 5 આપણે માઇનસ કરી નાખીએ તો 25. તો 25 થી 30 આવો વર્ગ થાય. હવે 35 થી ઓછા તો 35 થી ઓછા ક્યાં સુધી છે 30 સુધી. તો નવો વર્ગ કઈ રહ્યો 30 થી 35. હવે તમે જોઈ શકો કે પહેલા વર્ગની ઉદ્ભવ સીમા અને બીજા વર્ગની અધઃ સીમા બે સરખા છે એનો મતલબ કે આ આવૃત્તિ વિતરણ કેવું છે નિવારક. હવે એ જ રીતે 40 થી ઓછા એટલે ક્યાં સુધી આવે 35. તો આપણે ચાલ ક્યાં કરવાનું 35 થી 40. એ જ રીતે દરેક વર્ગ આવશે 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65 અને 65 થી 70. લાસ્ટમાં જો 70 થી ઓછા એટલે ક્યાં સુધી છે 65 એટલે કે 65 થી 70 લાસ્ટ વર્ગ આવી ગયો. આ એવા તમારા વર્ગ. હવે જ્યારે CF એટલે કે સંચય આવૃત્તિ આપેલી હોય તો CF માંથી જ્યારે તમારે આવૃત્તિ F શોધવાની આવે ત્યારે શું કરવાનું આપણે ખબર છે કે આના થી ઓછા રેડી. તો એક વસ્તુ યાદ રાખજો થી ઓછા હશે ને એટલે હંમેશા ચડતા ક્રમમાં હશે. જે CF હોય એ ચડતા ક્રમમાં હોય અને થી વધુ હોય એની અંદર CF કેવો હોય ઉતરતા ક્રમમાં હોય. તો અહીંયા આપણે ચડતા ક્રમમાં છે આપણે કરવાનું છે માઇનસ. પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આવૃત્તિ F આપણે મોસ્ટ ઓફ પ્લસમાં જ આવશે. તો આપણે પ્લસમાં રાખવા માટે આપણે ખ્યાલ છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ થાય તો જ આ માઇનસમાં આવે નહીં. બધી વસ્તુ કેવી આવશે પ્લસમાં. તો અહીંયા જે પહેલી છે 0 તો એનાથી ઓછા આપણી પાસે કોઈ છે નહીં. તો 0 ની પણ કાંઈ નહીં સમજી લઈએ કે 0 જ છે. તો 0 માંથી 0 જાય તો શું 0. હવે અહીંયા કીધું છે 17 અહીં કીધું 35 થી ઓછા એટલે 30. તો હા CF માં જોઈએ કે 17 થી ઓછા એટલે 0. તો આપણે 17 માંથી 0 શું કરવાનું માઇનસ કરવાનું. તો 17 માંથી 0 જાય તો કેટલા વધે 17. આ તમારા આવૃત્તિ F આવે એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ થાય અને થી ઓછા પ્રકારની સંખ્યા આવતી હોય અને એમાં જો CF માંથી F માં ટ્રાન્સફર કરવાનું હોય ત્યારે જે નીચેની સંખ્યા છે એમાંથી ઉપરની સંખ્યા માઇનસ કરવાની આવે અને જ્યારે થી વધુ હોય ત્યારે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા માઇનસ થાય. તો અહીંયા આપણે 17 માંથી 0 માઇનસ કર્યા. હવે 25 માંથી કોણ માઇનસ કરવાના 17. તો 25 માઇનસ 17 તો 17 એટલે કે 5 ને 3 8. એ જ રીતે 40 માંથી 25 તો 40 માઇનસ 25
કેપાંચ એટલે 30 એટલે કે 15 48 માંથી 40 કેટલા આવશે 8 54 માંથી 48 તો 54 માઈનસ 48 6 57 માંથી 54 તો કેટલા આવશે 3 59 માંથી 57 2 અને 60 માંથી 59 કેટલા આવશે 1 હવે તમે જ્યારે પણ આવતી એકનો તમે સરવાળો કરશો એટલે સરવાળો કેટલો આવશે 60 આનો સરવાળો ચેક કરી લ્યો તો 70 + 8 + 15 + 8 + 6 + 3 + 2 અને + 1 તો f નો સરવાળો કહેવાય n એટલે કેટલા આવ્યા 60 હવે જે આપણે આગળના જે દાખલા ગણ્યા એની અંદર તમને વર્ગ અને આવૃત્તિ આપી દેતા હતા અને એમાંથી આપણે 3 ઓછું અને 3 વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરતા હતા ત્યારે કીધું હતું કે જ્યારે f હોય અને એમાંથી તમારે 3 ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય ત્યારે જે f નો સરવાળો n હતો રેડી n બરાબર જે આવે એ તમારા cf નું લાસ્ટ આવે એના બરાબર થાય તો આપણે જો કહી દીધું cf નો છેલ્લો આંકડો 60 હતો તો એના બરાબર આપણે n થવા જોઈએ તો અહીં n કેટલા આવી ગયા 60 આવી ગયા તો આ રીતે તમારું થી ઓછા પ્રકારનું નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર થાય નિવારકમાં ધ્યાન રાખવાનું કે વર્ગો જ્યાં આપણે પૂરા થતા હોય કારણ કે 25 થી 30 છે તો 30 થી વર્ગ ચાલુ થવો જોઈએ આ 35 એ પૂરો થાય તો આ 35 એ ચાલુ થવો જોઈએ આને કહેવાય નિવારક સતત આવૃત્તિ વિતરણ રેડી તો આ રીતે આપણે 3 માર્ક